હું ટીના દોશી રોમાંચક કથાનો આજે 25મો અને અંતિમ મણકો આ સમયગાળા દરમિયાન 25 દિવસમાં 25 વાર્તા લખાઈ શકી હતી જે મેં આપની સમક્ષ રજૂ કરી જે મિત્રો આ વાર્તાઓ સાથે જોડાયેલા રહ્યા જેમને કથા ગમી છે જેમણે પ્રતિભાવો આપ્યા છે એ સૌનો હું આ તબક્કે આભાર માનું છું અને આજની આ છેલ્લી કથા આપની સમક્ષ પેશ કરું છું શીર્ષક છે પ્રેમપત્ર અનેરી એટલે ન્યારી એ અર્થમાં જોઈએ તો અનેરી સાચે જ ન્યારી હતી નોખી ને નિરાળી હતી કેટલી સુંદર હતી કેટલી સૌમ્ય પણ મુલાયમ માખણના પિંડા જેવી આંખને ઠંડક મળે તેવી કલાર ખયાલોમાં ખોવાઈ ગયો અનેરીનું સ્મરણ થતાં જ ઘટમાં ઘોડા થનગનવા લાગ્યા મોંમાં મોતીચૂરના લડ્ડુ ફૂટ્યા બરફનું ચોસલું ઓગળે એમ એ ઓગળવા લાગ્યો એની બંધ કીકી સામે અનેરી ઉપસવા લાગી કેટલી મીઠી મધુરી ને મનમોહક હતી અનેરીની મુસ્કુરાહટ ખિલખિલ હસતી ત્યારે પોતે એને નિરખ્યા જ કરતો પૂર્ણિમાના ચંદ્ર જેવું મૂકડું નશીલા નેણ મધુરા બોલ રણઝણથી ઘૂઘરી જેવા કલહારના દિલમાંથી આ નીકળી ગઈ તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગ એકલો કલહારને ઘેલછા હતી અનેરીની એનો મનગમતો વિષય હતી અનેરી અભ્યાસક્રમમાં એક પ્રકરણ અનેરીનું દાખલ કરી દેવું જોઈએ કેવો ખૂબસૂરત ખ્યાલ છે પરીક્ષાના પ્રશ્નપત્રમાં અનેરી અંગે સવાલ પૂછાય તો પોતાને 100માંથી 100 માર્ક્સ મળે મુગ્ધ વહીનો એક પ્રેમી કરે એ રીતે મનોમન અનેરીની સુંદરતાનું વર્ણન કરવા લાગ્યો કલાર અનેરીને સુગંધી ફૂલ સાથે સરખાવી શકાય પણ બગીચાના ફૂલ સાથે નહીં એની માવજત તો માળીએ કરેલી હોય અનેરી તો વનવગડાના કુદરતી વાતાવરણમાં મોરેલા મોગરા જેવી હતી ખુશ્બુદાર ધીમે ધીમે મધહોશ કરતા આસવ જેવી ઘૂંટડે ઘૂંટડે પીવાતી સુરા જેવી સરગમની સુરાવલી જેવી પરોઢીએ પુષ્પ પર પડેલા ઝાકળના બિંદુ જેવી પ્રભાતના પહેલા કિરણ જેવી સરગમની સુરાવલી જેવી પહાડના શિખરો વચ્ચેથી પડતા ધોધ જેવી ના ધોધ તો વાગે પાણીનો હોય તોય શું અનેરી તો વહેતા ઝરણા જેવી હતી આકાશમાં ચમકતા સિતારા જેવી ઝળહળતા ચાંદ જેવી નાજુક નટખટ નમણી નાર ના નાર ન કહેવાય મુગ્ધાવસ્થા કહેવાય હજુ 18મું તો હમણાં બેઠું હશે અરે કલાર કોઈએ બૂમ પાડીને ઢંઢોળવાથી કલારની વિચાર શૃંખલા તૂટી ગઈ હમણાં તો અનેરી સાથે ઘેઘૂરને ઘટાદાર વડલા ફરતે ચકરાવો લેતો હતો વડવાઈના ઝૂલા પર એને બે મજાના ઝૂલતા હતા ને આ હું ક્યાં આવી ગયો જોયું કે પોતે કોલેજ કેમ્પસમાં હતો કોલેજનું આ છેલ્લું વર્ષ હતું કલાર અને અનેરી 3 વર્ષથી આર્ટ્સ કોલેજમાં એક જ ક્લાસમાં ભણતા ગુજરાતી વિષયમાં કલારને ખૂબ રસ પડતો ગુજરાતી સાહિત્યના ગણનાપાત્ર લેખકોને રસથી વાંચતો અત્યંત લોકપ્રિય કહેવાતા નવલકથાકારોની કૃતિઓ એક જ બેઠકે એ વાંચી જતો પછી સ્વપ્નની સોનેરી દુનિયામાં સરકી જતો નવલકથાની નાયિકા તરીકે અનેરી અને પોતે નાયક હોય એવા વિચાર વિશ્વમાં વિહાર કર્યા કરતો કલાર અનેરીને નિહાળ્યા કરતો એના સપના જોયા કરતો પણ એની પાસે જઈને પ્રેમનો એકરાર કરવાની હિંમત થતી નહોતી સરેરાશ રોજનો એક પ્રેમપત્ર અનેરીને લખતો પણ એ પત્ર પોતાના સુધી જ સીમિત રહેતો અનેરીને આપવાનું જીગર ન ચાલતો ક્યાંક અનેરી વિફરી બેસે તો અત્યારે મિત્ર તરીકે વાત કરે છે એ બંધ થઈ જાય ના ના એ ન પોસાય છેલ્લા 1.5 વર્ષથી એ અનેરીને પોતાના મનની વાત જણાવવા માગતો હતો અરીસા સામે ઊભા રહીને વિવિધ મુખમુદ્રાઓ અને અભિનયની છટાથી અનેરીને શું કેવું ને કેમ કેવું એ બોલ્યા કરતો પરીક્ષામાં બેસતા પહેલાં પેપરનું રિવિઝન કરવાની જેમ એણે અનેરી સામે બોલવાના સંવાદોનું વારંવાર રિહર્સલ કરેલું એક નવલકથામાં વાંચેલો ડાયલોગ એને બહુ ગમેલો એની નાયિકાને બદલે અનેરીને ગોઠવી દઈને આઈના સામે ઊભા રહીને આરસી અનેરી હોય એ રીતે એક હાથ લાંબો કરીને ને બીજો હાથ દિલ પર રાખીને કલારે ગોખી કાઢેલું અનેરી તું જ મારી પ્રાર્થના છે તું જ મારી આરાધના છે તું જ મારી શ્રદ્ધા છે
તું જ મારી આસ્થા છે ને તું જ મારી ઉપાસના છે, તું જ મારી પૂજા છે ને તું જ મારી આરતી છે, તું ઈશ્વરે આપેલું શ્રેષ્ઠ નજરાણું છે, ઉત્તમ ઉપહાર છે, ભવ્ય ભેટ છે ને સલૂણી સોગાત છે, તું જ સફર છે ને તું જ મંઝિલ છે, તું જ મારી નિયતિ છે ને હું તારું નસીબ છું, તું સરિતા છે ને હું સમુદ્ર છું, નદી જેમ સાગરમાં સમાઈ જાય છે એમ તું ધસમસતી આવ ને મારામાં ભળી જા. રંગમંચ પર કળાના કામણ પાથરતા કલાકારને પાછળ પાડી દે એટલી વાર કલહારે આ મનગમતા સંવાદને ગોખી કાઢેલો. પીપરમિન્ટની ગોળીની જેમ એ આ સંવાદ ચગડ્યા કરતો, હવે તો કહીને જ રહીશ એવો સંકલ્પ પણ કરતો, પણ અનેરી સામે આવે ત્યારે બધું ભૂલી જતો, એની જીભ જલાઈ જતી, છતાં કહેવાનો પ્રયાસ કરે તો તતપપ થઈ જતું. સાહિત્યના નવે રસ રસાતાળ જતા અને અનેરી ઊભી થઈને ચાલી જાય ત્યારે પોતાને કોસતો, પોતાની જાત સાથે ઝઘડતો. પરીક્ષામાં અવ્વલ નંબરે પાસ થતો કલહાર અનેરી સામે સાવ જ ઠોઠ નિશાળીઓ પુરવાર થતો. અનેરી સાથેની પ્રત્યેક મુલાકાતને અંતે કુંડળાકારે ઘૂમીને જ્યાંથી આરંભ કર્યો હોય ફરી ત્યાં જ પહોંચી જતો, હતો ત્યાંનો ત્યાં જ રહેતો. કલારની મનોસ્થિતિ ડામાડોળ હતી. કોલેજના બીજા વર્ષમાં હતો ત્યારે વિચારેલું હજુ તો એક વર્ષ બાકી છે, એ પૂરું થાય ત્યાં સુધીમાં અનેરીને દિલની વાત કહી જ દઈશ, પણ હવે ત્રીજું વર્ષ પણ પૂરું થવામાં હતું, પોતે હતો ત્યાંથી એક ડગલુંય આગળ માંડી શક્યો નથી. અનેરી સામે આવે ત્યારે પોતાના હોઠ કેમ સીવાઈ જાય એ કલારને સમજાતું નહોતું. હવે મોડું કરવું પોસાય એમ નહોતું, કાંઈક તો કરવું જ પડશે ને સૂત્રનું સ્મરણ થયું, હિંમતે મરદા તો મદદે ખુદા, યા હોમ કરીને પડો ફતે છે આગે. સૂત્રને સથવારે કલારે ફરી એકવાર હિંમત કરીને યા હોમ કરીને ઝંપલાવવાનો નિશ્ચય કર્યો. જે થવું હોય એ થાય, હવે તો આ પાર કે પહેલે પાર, બહુ બહુ તો શું થશે, અનેરી ના પાડશે એટલું જ ને. પણ આ વિચારે તો એ ઢીલો પડી જતો હતો, અનેરી ઇનકાર કરી દેશે તો શું, ના ના એવો ખોટો ખ્યાલ કરવો જ નથી. કલાર મનોમંથન કર્યા કરતો, અનેરી મને શું કામ ના પાડે, આવતીકાલે કહી જ દેવું છે બસ. અને બીજે દિવસે કલાર કોલેજ ગયો ત્યારે જાણે ચમત્કાર થયો, અનેરી વર્ગખંડને દરવાજે ઊભીને એની રાહ જોતી હતી. કલારને થયું ઈશ્વરના દરબારમાં ધેર છે પણ અંધેર નથી, એવું જેણે લખ્યું છે એને મારા સો સો સલામ. 3 વર્ષની પ્રતીક્ષા પછી સ્વપ્ન સાકાર થવાનું હોય એવું કલારને લાગ્યું. એવું તો નથી ને કે અનેરી પણ મને, હું એને જે કહેવા માગું છું એવું જ એ પણ મને કહેવા માગતી હોય, એવું હોઈ શકે ખરું. કલારને 32 કોટે દીવા ઝગમગ્યા ને એનું અંગ અંગ ઝળહળવા લાગ્યું. અમે બંને એક જ નાવડી પર સવાર છીએ. કલાર મનગમતો વિચાર વાગોળતો હતો કે સામેથી અનેરી આવી. કલારને કહ્યું આપણે કોફી પીવા જઈએ, આપણે બે જ. કલારના કાનને એવી તો ટાઢક વળી, એના મનનો મોરલો 16 કળાએ ખીલી ઉઠ્યો. બંને કેન્ટીનમાં કોફી પીવા ગયા, એક શાંત ખૂણામાં બેઠક લીધી. કલહાર અનેરી સામે તાકી રહ્યો, અનેરી કલહાર સામે. પહેલાં બોલવાની પહેલ કોણ કરે છે એની પ્રતીક્ષા કરતા રહ્યા બંને. એમ કરતાં 1/2 કલાક પસાર થઈ ગયો. બે મૂંગા મૂંગા કોફી પીતા રહ્યા, મોઢામાં મગ ભર્યા હોય. કલારને થયું કે પહેલે આપ કરવામાં ઘોડા નાસી છૂટ્યા પછી તબેલાને તાળું મારવા જેવું થશે, મારે જ પહેલ કરવી પડશે. એમ વિચારીને કંઈક બોલવા ગયો ત્યાં તો કોલેજની મિત્ર ટોળકી આવી પહોંચી ને જે કરવાની હતી એ વાત પડતી મૂકવી પડી. વળી બીજે દિવસે અનેરી સામેથી કલાર પાસે આવી, એને કાવ્યશાસ્ત્ર અંગેની નોટ્સ જોઈતી હતી. કલારે એને નોટ્સ આપી, એ નોટ્સ લેવાને બહાને આવી હોય એવું વધારે લાગ્યું. ડૂબી જવાનું મન થાય એવી ભાવવાહી આંખો કંઈક બીજું જ કહી રહી હતી. અનેરી 1-2 મિનિટ ઊભી રહી, કદાચ કલહાર કંઈક કહેશે એવી આશા, પણ કલહાર બોલી ન શક્યો, હૈયાની વાત હોઠે આણી ન શક્યો અને અનેરી ચાલી ગઈ. એ ઉદાસ હતી કે પછી પોતાને એવું લાગ્યું, કલહાર નક્કી ન કરી શક્યો. એ કંઈક કહેવા માગતી હતી કે પછી સાંભળવા માગતી હતી? હું ન બોલી શકું તો એ તો ન જ બોલી શકે ને તરત જ, હું ન બોલી શકું તો એ તો બોલી શકે ને તરત, મનમાં પડઘો પડ્યો.
તું તો મોટો મરદ છે ને, દોઢ વર્ષથી તું કાંઈ નથી બોલી શક્યો, તો અનેરી તો કોમળ કન્યા છે, એનું શું કહેજો પ્રેમનો એકરાર કરવાની? હા, વાત તો સાચી છે, પહેલ મારે જ કરવી જોઈએ, કલહારે વિચાર્યું, પણ આ જીભે તાળું લાગી જાય છે એનું શું? ફરી વિચાર વમળમાં અટવાઈ ગયો. હવે તો નિડરતાની નૌકા પર સવાર થઈને સાહસનું સુકાન બનાવીને હિંમતના હલેસા મારીએ છૂટકો. કોલેજનું આખરી વર્ષ તેના અંતિમ ચરણમાં હતો. પરીક્ષાઓ શરૂ થવા આડે ગણતરીના દિવસો માંડ રહ્યા હતા. પછી તો સૌ પોતપોતાને રસ્તે, કલાર વિચારતો રહ્યો, હું મારે રસ્તે, અનેરી એને રસ્તે. ના, મારો ને અનેરીનો તો રસ્તો પણ એક અને મંજિલ પણ એક. આ 15 દિવસમાં જો મનની વાત નહીં કહી શકાય તો થઈ રહ્યું, પ્રકરણ પૂરું. લૈલા મજનુ, હીર રાંઝા, સોની મહિવાલ અને શિરી ફરાદની જેમ અમારી પ્રેમ કહાણી અધૂરી જ રહી જશે. કલાર અને અનેરી નામના અમર પ્રેમીઓનું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે કંડારવાનું રહી જશે. અરે કોઈ એ તો કહો, અમર પ્રેમીઓના નસીબમાં મિલન નહીં ને જુદાઈ જ કેમ લખી હોય છે? અરે આ તો અનેરી, સામેથી અનેરી આવી રહી છે, એના હાથમાં ગુલાબી પત્ર છે, પ્રેમપત્ર જ હોવો જોઈએ. બહાદુર તો છે, બાકી હું તો પ્રેમપત્ર પણ ન આપી શક્યો અને મોઢે મોઢે કાંઈ ન કહી શક્યો. હવે જોઈએ મારા હૃદયની રાણી ને મારા મનની મહારાણી શું લખે છે કાગળમાં. કલાર વધુ વિચારે ત્યાં તો અનેરી આવી પહોંચી. નજર નીચી ઢાળીને ધડકતા આવીએ ને અધર શ્વાસે બોલી, કલાર હું કેટલાય દિવસથી કંઈક કહેવા માગું છું, આજે નહીં કહું તો ઘણું મોડું થઈ જશે, હવે કોલેજ પૂરી થશે ને સૌ છૂટા પડી જશે, મારા મનની વાત મનમાં જ રહી જશે, કહીને એક ઊંડો શ્વાસ લઈને ગુલાબી કાગળ કલારને આપ્યો. પછી કલારની લઘો લગ આવી, એના શ્વાસોશ્વાસ પણ કલારને સંભળાવા લાગ્યા. કલારની ધડકનો તેજ થઈ ગઈ. અનેરી આજુબાજુ નજર કરી લઈને કોઈ જોતું નથી એવી ખાતરી કરીને કાનમાં ફૂંક મારતી હોય એમ કલારના કાનમાં હળવેથી બોલી, હું કેટલી વાર કહેવાની હિંમત કરી ચૂકી છું પણ કહી નથી શકી, આ પ્રેમપત્ર તો તારા મિત્ર કંદર્પને આપી દઈશ, હું એને ખૂબ ચાહું છું. મિત્રો, આ સાથે આ વાર્તા સમાપ્ત થાય છે. આપને વાર્તા કેવી લાગી જરૂર જણાવશો. નવી વાર્તાઓ સાથે એક વિરામ પછી ફરી મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. નમસ્કાર.